सूरत महानगरपालिका अने सूरत पुलिस की नबड़ी कामगीरी ने कारण शहेरना छोटा बजार में गैरकायदेसर दबाणनो राफड़ो फाट्यो छे। स्थानिको अने माथावाड़े दबाण करनार वच्चे छेल्ला घणा वखतथी संघर्ष चालतो होय त्यारे पालिका अने पुलिस लोकोना विरोधने कारण देखाड़ा पूरतुं ज दबाण दूर करे छे। बे कलाकमां ज दबाण दूर करता होय अने फरीथी ए ज रस्ता उपर फरीथी दबाण लागी जाय छे। સ્થાનિકોએ પાકરેલી ગાડી પર દબાણ હટાવી ચોટા બજારને બચાવવા માટેના બેનર પોસ્ટર લગાવવાનું શરૂ કરાયું છે। સુરત મ્યુનિસિપાલિટી કોર્ટ વિસ્તાર એવા ચોટા બજારમાં આધાવારે દબાણ કરનારાને પોલીસ પાલિકા રહેમનજર હોવાથી દબાણ કાયમી ધોરણે દૂર કરવામાં આવતા નથી। સ્થાનિક નગરસેવકો અને ભાજપના નેતાઓ સાથે વિપક્ષના નેતાઓ પણ દબાણ સામે ચૂપ રહે છે, જેને કારણે ચોટા બજાર આસપાસ રહેનારની હાલત કફોડી છે। ગેરકાયદેસર દબાણ કરનાર સામે સ્થાનિક રહીશો છેલ્લા ચાર દિવસથી લડત લડાવી રહ્યા છે। ચૂંટાયેલા પ્રતિનિધિ સ્થાનિકોની મુશ્કેલી દૂર કરવા આગળ નથી આવતા ત્યારે વિસ્તારના લોકોના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગેરકાયદેસર દબાણ દૂર કરવા આગળ નથી આવ્યા, જેની સામે માત્ર સોશિયલ મીડિયા પર વિરોધ કરતા વિરોધ પક્ષના સભ્યો નેતાઓ પણ સ્થાનિકોને મદદ નથી ગયા। દબાણ દૂર કરવા માટેની કામગીરીમાં ભાજપ શાસકો કે વિરોધ પક્ષની સહમૃગ નીતિ હોવાને કારણે દબાણ કરનારો જલસા થઈ રહ્યા છે। એકલા હાથે આ લોકો ઝુઝુમી રહ્યા હોવા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ શબ્દ ઉચ્ચારતા નથી। નેતાઓને સાથ ન મળતા આજે સ્થાનિકોએ ગેરકાયદેસર દબાણનો વિરોધ કરવા રસ્તા વચ્ચે ગાડી પાર્ક કરી દીધી। છોટા બજાર બચાવો બેનર લગાડી મદદની માંગણી કરી છે। બેનરમાં લખ્યું છે, કરે કોઈ અને ભરે કોઈ, જૂના વેપારી છોટા બજાર છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે, છોટા બજારને બચાવવા સહકાર આપશો? જોકે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે અન્ય રાજકારણીઓ સ્થાનિક સહકાર આપે તો જ આ દબાણ દૂર થઈ શકે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂપ રહી ગેરકાયદેસર દબાણને સમર્થન કરશે તો આ દબાણ સ્થાનિકો માટે વધુ મુશ્કેલી ઊભી કરે તે નક્કી છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।